ઓફ વડોદરા. ડભોઈ નગરીમાં પણ શ્રી રામના જન્મ ઉત્સવની ધામધૂમથી અને રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી. ડભોઈ નગરના પટેલ બાગ આપાસરે શ્રી રામજી મંદિરને રામનવમીના આગલા દિવસથી જ ધજા પતાકા અને લાઇટ ડેકોરેશન વડે શણગાર કરવામાં આવ્યો હતો. આ દિવસે બપોરના 12 કલાકે રામજી મંદિરની સાથે નગરના તમામ મંદિરો શ્રી રામના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યા હતા. રામચંદ્ર કી જયના હર્ષોલ્લાસ વચ્ચે મંદિરોમાં ઠેર ઠેર ફૂલોથી સુશોભિત પારણાના દર્શન પણ થયા હતા. મંદિરોમાં રામનવમીના પર્વે ભગવાન શ્રી રામચંદ્રજીના દર્શનનો લ્હાવો લઈને શ્રદ્ધાળુએ ધન્યતા અનુભવી હતી. દ્વારકાધીશ વૈષ્ણવ હવેલીએ પણ રામ જન્મોત્સવના દર્શન થયા હતા. બપોરના 12ના ડકોરી શંખનાદ સાથે દર્શન ખુલ્યા હતા. દર્શનનો અમૂલ્ય લ્હાવો લેવા વૈષ્ણવો પહેલેથી જ મંદિરે પહોંચી ગયા હતા. મર્યાદા પુરુષોત્તમ શ્રી રામનો જન્મદિવસ એટલે કે રામનવમી ત્યારે સમગ્ર ભારત વર્ષ રામ જન્મોત્સવને દબદબાભેર ઉજવી રહ્યું છે. સંસ્કારી ઉત્સવ પ્રિય દર્ભાવતી નગરીએ પણ આ ઉત્સવની રંગેચંગે ધાર્મિક વાતાવરણમાં ઉજવણી કરી હતી. આમ રામ જન્મોત્સવની હર્ષોલ્લાસ આનંદ મંગલ સાથે ડભોઈ નગર તાલુકામાં ઉજવણી કરવામાં આવી હતી. આજ અમારે ભારત વર્ષ મે ભગવાન રામ જી કા જન્મોત્સવ ધૂમધામ સે મનાયા જા રહા હૈ. ક્યુંકિ ઇસ સાલ કુછ ઓર હી દિન હૈ ભગવાન રામ જી કા 500 વર્ષ બાદ પહેલી રામનવમી રામ જન્મોત્સવ મનાયા જા રહા હૈ. ઓર ઇસી તરહ હમારે ડભોઈ તાલુકા મે શ્રી રામજી મંદિર પટેલવાગા ડભોઈ યહાં ભી ખૂબ ધૂમધામ સે ઓર સભી પબ્લિક કો કે સાથ ભગવાન કી આરતી ઓર પ્રસાદ વિતરણ સભી ભક્તજો કો હર્ષ ઉલ્લાસ કે સાથ મનાયા ગયા હૈ. ઓર શામ કો ભજન કીર્તન ભી યહાં રખા ગયા હૈ. હમારે સભી ટ્રસ્ટ મંડળ એવમ સભી સહયોગીઓ કે સાથ હમ ખૂબ ધૂમધામ સે રામજી મંદિર પટેલ વાગા ડભોઈ કે તરફ સે ઓર સભી નગરજન કે સાથ સે હમ સાથ સહકાર કે સાથ મે રામ જન્મભૂમિ કા ઉત્સવ મના રહા હું ઓર મનાયા ભી હું. આગે ભગવાન શ્રી રામજી સભી કા કલ્યાણ કરે ઓર હમ ભગવાન રામજી સે પ્રાર્થના કરતા હું કે પ્રભુ ઇસી તરહ સભી જન કલ્યાણ કે લિયે આપ અનુગ્રહિત રહેના ઓર સભી ભક્તજનો કા કલ્યાણ કરના જિસમે મનુષ્ય કા જીવન સુખમય ઓર આનંદમય હો. ભગવાન રામજી સે હમ યહી પ્રાર્થના કરતા હું ઓર જય સિયારામ. જય સિયારામ.